મધ્યમ ગુજરાતી વિષય ગુજરાતી ધોરણ છ પૂરક વાચન કાવ્ય નંબર એક શેરીએ આવે સાદ પ્રકાર પ્રકૃતિ ગીત કવિ રાજેન્દ્ર શાહ તો મિત્રો ગયા ક્લાસમાં આપણે કવિનો પરિચય જોયો હતો અને કાવ્યનું શીર્ષક પણ સમજ્યા હતા શેરીએ આવે સાદ શેરી એટલે પડ્યું મહોલ સાદ એટલે અવાજ બૂમ તો મોરપીચ્છ નામનો જે બાળ કાવ્ય સંગ્રહ છે એમાંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે તો ગયા ક્લાસમાં આપણે કાવ્યગાન પણ કર્યું હતું અને થોડી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સ્પષ્ટ કર્યો હતો સમજ્યા હતા બાકીનું જે કાવ્ય છે એ કાવ્ય આજે આપણે આ ક્લાસમાં જોઈશું તો બાકીની પંક્તિઓનો ભાવાર્થ આજે હું તમને શબ્દાર્થ સહિત સમજાવીશ તે ઉપરાંત એમાં આવતા સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વગેરે પણ આપણે જોઈશું તો અગાઉના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના ઉત્તર તમે તમારી નોટબુકમાં જરૂરથી લખ્યા હશે તો હવે આગળનું જે બાકીનું કાવ્ય છે એ કાવ્યની આપણે ચર્ચા કરીએ તો જોઈએ બાળકો એ આંબાવાડીએ જવાનું કહે છે આપણે જોયું હતું કે કુંજમાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે અને બાળકો આંબાવાડીએ રમવા જવાનું કહે છે બાળકોને આંબાવાડીએ રમવા જવું છે ત્યાં રમવા માટે ખુલ્લી જગ્યા છે એમને ખુલ્લી જગ્યા જોઈએ છે અને ત્યાં કોઈની પજવણી નથી કોઈ બાળકોને રોકટોક કરતું નથી કોઈ પણ જાતની સૂચના આપતું નથી તેથી બાળકોને આંબાવાડીએ રમવા જવાની મજા આવે છે અને હજુ ગયા વર્ષની યાદ પણ તાજી છે તો હવે આગળ જોઈએ કે ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ એટલે બાળકો કહે છે કે ડોલતી ડાળે ઘૂમીએ આપણ આપણે આંબાના વૃક્ષની જે ડોલતી ડાળીઓ છે એના ઉપર ફરીએ એના ઉપર ચડીને કુદાકૂદ કરીએ આ ડાળી પરથી બીજી ડાળી પર એવી રીતે કુદાકૂદ કરીએ ગજવી ઘેરો નાદ તો ઘેરો એટલે તીવ્રતા વાળો અવાજ તો બાળકો ખૂબ ઘુમાઘુમ કરીને ચીસાચીસ કરીને આંબાની ડાળીઓ ઉપર કુદાકૂદ કરવાનું કહે છે તો ગજવી ઘેરો નાદ આપણે ખૂબ ઘૂમો પાડીને ચીસો પાડીને આંબાની ડાળીઓ ઉપર આપણે દોડા દોડી કરીએ કૂદીએ એક ડાળી પરથી બીજી ડાળી પર નાદ નાદ એટલે અવાજ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ આ પંક્તિ વારંવાર લેવામાં આવી છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ કુંજમાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે શેરી સુધી આવે છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું મન તો બાળકો કહે છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન વન એટલે જંગલ ઘરનું નાનું આંગણું નાનું એ વિશેષણ છે શેનું વિશેષણ છે આંગણોનું વિશેષણ છે તો નાનું એ વિશેષણ છે ઘરનું નાનું આંગણું ગમે બાળકો કહે છે કે ઘરનું આંગણું આપણને રમવા માટે નાનું પડે છે બાળકોને ઘરનું આંગણું રમવા માટે નાનું પડી રહ્યું છે મુક્ત મને રમવા મળતું નથી તેમજ વડીલો વારંવાર સૂચના પણ આપતા રહે છે ગમે મોકળું મોટું મન બાળકો કહે છે કે આપણને મોકળું મોટું વન વન એટલે જંગલ ખુલ્લી જગ્યા વિશાળ જગ્યા તો આપણે રમવા માટે આપણને એ વિશાળ જગ્યા જોઈએ છે ખુલ્લી જગ્યા જોઈએ છીએ તો બાળકોને ઘરનું આંગણું નાનું પડે છે નાનું લાગે છે મુક્ત મને રમવા માટે ખુલ્લી વિશાળ જગ્યા જોઈએ છે વન એટલે જંગલ તો વિશાળ જંગલ જોઈએ છે વિશાળ જગ્યા જોઈએ છે ખુલ્લી જગ્યા જોઈએ છે કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે ધન
વંજાડ એટલે કનડગત પજવણી હેરાન હતી તો કોઈનો એ રંજાડ નહી ત્યાં જે આપણે રમવા જઈએ છીએ આંબાવાડીએ ત્યાં કોઈનો પણ રંજાડ નથી કોઈની પજવણી નથી કોઈની હેરાન ગતિ નથી ખેલવા મળે ધન ધન એટલે દિવસ તો આપણને આખો દિવસ રમવા મળે છે ત્યાં આખો દિવસ રમવા મળશે ત્યાં કોઈની હેરાન ગતિ નથી પજવણી નથી કોઈ સૂચના આપવા વાળું નથી કોઈ ટકોર કરવા વાળું નથી તો ગજવી ઘેરો નાદ ઘેરો એ પણ વિશેષણ છે તો રંજાણ એટલે પજવણી હેરાન ગતિ દન એટલે દિવસ હલીએ ભેરું કાયલ જે કોઈ વાયતે રહે બાદ હલીએ ભેરું ભેરું એટલે મિત્ર તો સાથી દોસ્ત કહે છે કે ચાલો મિત્રો હલને એટલે ચાલને ચાલને મિત્ર ચાલને મિત્ર કાયર જે કોઈ વાયતે રહે બાદ બાદ એટલે દૂર રહે એ સાથે જોડાય નહીં એ લોકોથી અલગ રહે અલગ રહે તો કાયર કાયર એટલે ડરપોક વિકણ જે વિકણ હશે જેને વૃક્ષ પર ચડવા ઉતરવાની ભીક લાગે છે એવા વિકર્ણ મિત્રો જે હશે તે આપણી સાથે આવશે નહીં તે આપણાથી બાદ રહેશે આપણાથી અલગ રહેશે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ કુંજમાં કોયલ બોલે છે એનો શેરી સુધી અવાજ આવે છે તો આપણે આ પ્રકૃતિ ગીત જોયું આ પ્રકૃતિ ગીતમાં આપણે જોયું કે બાળકોને રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અને રમવા માટે ખુલ્લી જગ્યા જોઈએ છે વિશાળ જગ્યા જોઈએ છે અને એટલે બાળકો આંબાવાડીએ રમવા જવાની વાત કરે છે કુંજમાં આંબાની ગઢામાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી આવે છે શેરી સુધી એનો સાદ સંભળાઈ રહ્યો છે બાળકોને કોઈની પજવણી ગમતી નથી એમને કોઈ સૂચના આપે ટકો કરે તે ગમતું નથી અને આખો દિવસ એમને મોકળા મને મુક્ત મને રમવું છે ખૂબ અવાજ કરીને ચીસો પાડીને બૂમો પાડીને આંબાના વૃક્ષની ડાળીઓ પર ઘૂમવું છે એક ડાળી પરથી બીજી ડાળી પર બાળકોને ઉદાકુદ કરીને રમવું છે તો પ્રસ્તુત પ્રકૃતિ ગીત સરસ મજાનું કાવ્ય છે એ કાવ્ય આપણે એ કાવ્યનો ભાવાર્થ સમજ્યા અને અગાઉના ક્લાસમાં એમાંના પ્રશ્નો પણ આપણે જોયા હતા હવે આ કાવ્યમાં જે સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો આવે છે એની પણ ચર્ચા કરી લઈએ તો હવે આપણે જોઈશું અહીં શબ્દ સમજૂતી આપી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે સમાનાર્થી શબ્દો લખો તો નંબર એક સાદ સાદ એટલે ઘૂમ નંબર બે યાદ યાદ એટલે સ્મરણ નંબર ત્રણ પાંદડું પાંદડું એટલે પર્ણ એને પાન પણ કહીએ છીએ મોકળું મોકળું એટલે વિશાળ અથવા તો ખુલ્લું એવો પણ એનો અર્થ થાય છે નંબર પાંચ વન વન એટલે જંગલ નંબર છ વેરું વેરું એટલે મિત્ર સાથી દોસ્ત વગેરે એના સમાનાર્થી શબ્દ છે હવે આપણે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક કાજુ કાજુ વિરોધી વાસી નંબર બે ડોલતું ડોલતુંનો વિરોધી છે સ્થિર જે બિલકુલ હલતું ચાલતું ન હોય એને સ્થિર કહે છે નંબર ત્રણ ઘેરો ઘેરોનો વિરોધી છે ઠીકો નંબર ચાર મોકળું મોકળું વિરોધી સાંકળું અહીં ડ આવશે અહીં અળ છે પરંતુ અહીં ડ આવશે નંબર પાંચ કાયર કાયરનું વિરોધી બી બેરું બેરુંનો વિરોધી શત્રુ તો આ પ્રમાણે આ વિરોધી શબ્દો છે અહીં જોવાનું છે કે બેરું
ત્રણ આંબા પર આવતી સાચી નાની કેરી મરઘો. નંબર ચાર જગ્યાની છૂટ વાળું મોકળું. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ આપણે જોયું. તો તમારે આ કાવ્ય તૈયાર કરવાનું છે, મુખપાઠ કરવાનું છે, તેમજ આ કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વગેરે લખીને તૈયાર કરવાનું.